નમસ્કાર દર્શક મિત્રો દોસ્તો હું અને તમે જ્યારે આપણો કોઈ પણ શબ્દ કે કોઈ પણ અક્ષર બોલીએ છીએ ત્યારે કેટલું આપણું હૈયું ભરાઈ આવે છે એક અનોખી લાગણીનો અહેસાસ થાય છે અને એનું કારણ મારી ને તમારી મને અને તમને ગમતી આપણી માતૃભાષા એવું કહેવાય છે ને કે કદાચ તમે કોઈ પણ ભાષામાં ભણતા હો તમને સપનું તો માતૃભાષામાં જ આવશે પણ દોસ્તો આ માતૃભાષા ગુજરાતી જ્યારે આપણે લખતા હોઈએ છીએ બોલતા હોઈએ છીએ ત્યારે ખરેખર એ કેટલા અંશે સાચી છે એ તો આપણે ક્યારેય જોતા જ નથી હોતા અને એવી કેટલી ભૂલો એ આપણા દ્વારા થતી હોય છે ક્યારેક તો અર્થના અનર્થ પણ થતા હોય છે તો આજે ખાસ આપણી વચ્ચે એક એવા માર્ગદર્શક લઈને અમે આવ્યા છીએ કે જેના માર્ગદર્શન દ્વારા આપણી ગુજરાતી ભાષા આપણી ગૌરવવંતી ગુજરાતી ભાષા એ કઈ રીતે સાચી લખી શકાય અને કઈ રીતે સાચું બોલી શકાય એનું માર્ગદર્શન મેળવું છે તો ખાસ આજના કાર્યક્રમમાં છેલ્લા સિત્તોતેર વર્ષથી ખૂબ સારી રીતે જેઓ ગુજરાતી ભાષામાં ખૂબ લાંબુ ખેડાણ કરેલું છે એવા શિક્ષક અને સાચા અર્થમાં જેણે પોતાનું શિક્ષક પણ સાર્થક કર્યું છે એવા ઉમાકાંત રાજ્યગુરુ સાહેબ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે સાહેબ આપનું હું સ્વાગત કરું છું સૌપ્રથમ હું સાહેબ શ્રીને જે વિનંતી કરીશ કે આપનો ટૂંકો પરિચય અમારા દર્શક મિત્રોને આપશો ઘોઘા તાલુકાના વાવડી ગામે મારો જન્મ એક છ ઓગણીસો ચુમ્માલીસના રોજ જન્મ થયો અને સાત ધોરણનું શિક્ષણ ત્યાં જ તે પછી બાપુજીનું અવસાન થતાં શાળાંત આપી બે વર્ષ અધ્યાપનના કરી અને છવ્વીસ સાત બાસઠથી પ્રાથમિક શાળામાં શિક્ષક થઈ ગયો ઘરની જવાબદારી સાથે લક્ષ્ય હતું કે મારે આગળ ભણવું છે એટલે ઉપરથી પરીક્ષાઓ આપતાં આપતા બાર વર્ષને પાંચ મહિને એમએ સુધીનું બધું પૂરું થઈ ગયું અને પછી હું તળાજાની ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે હું નિમાયો પછી પ્રાથમિક પછી માધ્યમિક પછી એક છ અને છોતેરથી હાયર સેકન્ડરી શરૂ થતાં એમ એ હોવાથી મને હાયર સેકન્ડરીમાં બોય સ્કૂલમાં મૂક્યો તે બે હજાર બે એ આ સર્વિસ પૂર્ણ થઈ મોટાભાગના કોઈ પણ શિક્ષકો એ ભણાવતા જ હોય છે તો તમે વિષય ઉપરાંત આ ગુજરાતી ભાષામાં મારે કંઈક ખેડાણ કરવું છે આવો વિચાર ક્યાંથી આવ્યો અથવા તો એ ઉદભવવાનું કારણ શું હું જ્યારે ગર્લ્સ હાઈસ્કૂલમાં નિમાયો તો એ લોકોને નિબંધ આવતા જી અને નિબંધમાં મેં જોયું તો જોડણીની બહુ જ ભૂલો થતી બરાબર છે આ મને થયું કે શું કામ આ થય થાય છે તો એનું કારણ આ છે કે પહેલાં અંગ્રેજી શિક્ષણ આવ્યું અને પછી ગુજરાતી શિક્ષણ આવ્યું ઓહો હવે અંગ્રેજીની લેખનની પદ્ધતિ જોડણી તે શબ્દ પદ્ધતિ શબ્દ પદ્ધતિ છે એકે એક શબ્દનો લેખન શું જેમ કે ઓલ ઇઝ વન તો ઓલમાં ઓ નથી લખવાનો લખો ત્યારે ઈ જ માં ઈ કે જે નથી લખવાનો વનમાં વી કે ડબલ્યુ નથી લખવાનો બધું શબ્દે શબ્દ યાદ રાખવો પડે એટલે એની સુધારણા પદ્ધતિ પણ શબ્દ પદ્ધતિ છે કે બાજુમાં શિક્ષક સાચો સ્પેલિંગ લખી દે અને પાંચ વાર સુધારે હવે આપણે ગુજરાતીમાં પણ સુધારણા પદ્ધતિ એ જ રહી અને શબ્દે 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 કેટલે પોચી શકાય બરાબર છે પણ આપણે તો સરસ મજાની નિયમ પદ્ધતિ છે જોડણીની નિયમ પદ્ધતિ છે એટલે મેં આ ત્યારથી પ્રારંભ કર્યો સુધારણા પદ્ધતિ બદલી જેમ કે નિબંધ બુકના પહેલા જ પાને હું ક્રમ પ્રમાણે નિયમો ત્રીસે નિયમ ક્રમ પ્રમાણે લખાવી દઉં બરાબર બરાબર હવે માનો કે છઠ્ઠો નિયમ એમ છે કે ય પહેલાની ઈ રસ્વ બરાબર છે હવે માનો કે એને શિયાળો માં શી દીર્ઘ લખ્યું હોય તો હું પડખે સુધારું નહીં નીચે લીટી કરી ને હાસિયા માં છ પેલું યાદ આવી છે યાદ આવી હા હા એમ એમ આવી રીતે બે પાંચ વાર થતા થતા એને આપોઆપ બધા નિયમ સ્વાભાવિક થઈ જાય અને એટલે એ ગર્લ સ્કૂલ આ રીતે કર્યું પછી નિયમોની ની આખે હું પહેલાં લીથો કરીને આપતો બરાબર જુદી જુદી જગ્યાએ વ્યાખ્યાનોમાં નિયમોનો લીથો કરીને આપતો હતો પછી ઓગણીસો ને પહેલી વહેલી મેં આ ભાષા શુદ્ધિનું શિક્ષણ એક દીર્ઘ વિશેની પુસ્તિકા એ ઓગણીસો ને શરૂ કરી અને એ પણ જોડણી શિક્ષણમાં પણ અભિક્રમિત અધ્યયન પદ્ધતિ પ્રમાણે કરી છે એટલે માત્ર નિયમ ઉદાહરણને નિયમ ઉદાહરણ નિયમ એમ નહીં એને ખરું ખોટું કરતા જવાનું ખાલી જગ્યા પૂરતા જવાની વધારે શબ્દો પોતે લખતા જાય એટલું જ નહીં પોતે નિયમ તારવે અને પછી દરેક નિયમ છે એ અનુષ્ટુપ છંદમાં બાંધી લીધેલા છે બરાબર છે એટલે પછી પાછા ગાય દાખલા તરીકે આ જે નિયમ છે યની પેલા રહેલી પ્રિયર સ્વજાન ફરી યાદ કરી લ્યો કે

તો એની જોડણી એ સમસ્યા ન રહે બહુધા શુદ્ધ થઈ જાય આપણે સાહેબશ્રીને એ પૂછવા માગીશું કે જેમ જોડણીમાં ભૂલો પડે છે એને સુધારવા માટે તમે એક ઉદાહરણ આપ્યું તો આવી ગુજરાતી ભાષામાં બીજી કઈ કઈ એવી ભૂલો આપણે કરતા હોઈએ છીએ ખાસ કરીને વિદ્યાર્થી અવસ્થામાં કે જે જિંદગીભર એમને યાદ રહેતું હોય છે તો એવા બીજા ત્રણ ચાર ઉદાહરણ આપશો સાહેબ શ્રી જુઓ એક તો બોલીમાં ભૂલ હોય તો લેખનમાં ભૂલ આવે છે હવે આને માટે વિશેષ કરીને ત્રણ બાબત બને છે એક તો ચ છ સ આમાં અને ફાટ્યો શ બરાબર આમાં ભૂલો વધુ થાય છે ગામડામાં જઈએ વિદ્યાર્થી મળે અને કે ચાબ ચોડા પીશો કે સા કરીએ જો એને ચ બોલતા પણ આવડે છે સ બોલતા પણ આવડે છે પણ એ જે પર્યાવરણમાંથી આવે છે ત્યાં આમ બોલાય એટલે એને સ્વાભાવિક રહ્યું તો આ દૂર કરવા માટે શું કરવું પહેલાં તો એ કે તમે સાચું સાંભળો બરાબર વિશેષ વક્તાઓ હોય એ કેમ બોલે છે એના પર્યાવરણમાં તો એમ બોલાતું હોય પણ વિશેષ શિક્ષક કેમ બોલે છે આ એ બરા જુઓ એક બીજું કે એના ઉચ્ચાર સ્થાન પ્રમાણે એને સમજ આપો દાખલા તરીકે ચ એ તાલવ્ય છે તો દાંતની ઉપરનો ભાગ તાળવું ત્યાં જીભનો આખો આગળનો ભાગ ચોંટીને બોલાશે ચ જીભ જ્યારે સ એ દંત્ય છે જીભનો આગળનો સહેજ જ ભાગ દાંતને અડશે સ ઓહો તો કેમ બોલવું એ વખતે મુખની જીભની સ્થિતિ કેમ રાખવી અને જો જાગૃતિપૂર્વક આ રીતે બોલવાનો યત્ન કરે તો પછી ક્ષ અને ષટકોણ ના શ માં બહુ ભેદ ઘણી જગ્યાએ નથી રહે હવે જો મીંડાવાળો શ એ તાલવ્ય છે એટલે તાળવામાં દાંતની ઉપર સહેજ અડશે સ જ્યારે મૂર્ધન્ય એટલે ટોચ ટોચ મૂર્ધન્ય કલાકાર એટલે ટોચના કલાકાર તો મુખના પોલાણમાં ઊંચામાં ઊંચો ભાગ હ તે મૂર્ધન્ય મુર્ધા છે તો આખી જીભ વળી અને ત્યાં અડશે શ શ શ બરાબર જો શ શ હ તો આ કયા ઉચ્ચારણ કેવી રીતે ક્યાં સ્થળે કેમ જીભ રાખીને બોલાય એનું એ જાગૃતિપૂર્વકનું શિક્ષણ અપાય તો આ ભૂલ પણ નીકળી જશે જી આપણે સાહેબશ્રીને એ પૂછવા માગશું કે ખરેખર આ ગુજરાતી ભાષાના સાચા શિક્ષણની શરૂઆત બાળકને કઈ ઉંમર અથવા કયા ધોરણથી એને શ્રેષ્ઠ પદ્ધતિથી આપવું જોઈએ હવે જો જેમ જન્મ નવ માસે થાય છે પછી ક્રમિક શક્તિઓ ધીરે ધીરે આવે છે વિકસે છે એટલે જ્યાં સુધી હજી એના આંગળીઓ સ્વતંત્ર કામ કરતી હજી એની પૂરી તાકાત આવી નથી ત્યાં સુધી હજી જરાક મોડું થાય એનો વાંધો નથી અને પછી જ્યારે પક્વત થશે ને એટલે ઘડીકમાં ગ્રહણ કરે પહેલાં જ્યારે હજી એની ક્ષમતા ન હોય અને તમે જો આપવાનો પ્રયત્ન કરશો તો એને બહુ જ તે બોજ પડશે એને શીખવામાં મુશ્કેલી પડશે એને બદલે જરા પક્વ થવા દેવા બરાબર છે અને પછી એ ઘડીકમાં બધું આવડી જશે આપણો જે કક્કો અને બારાક્ષરી છે એ જો દુનિયાના માણસોએ કહ્યું છે કે આખી દુનિયામાં મહા માનવ મગજનો પાણીની નો કક્કો અને બારાક્ષરી આ બધું તમને ઘડીકમાં આવડી જાય બરાબર પકવો માણસ છે એને ઘડીકમાં અને પછી તો એને વાંચવાની કે લખવાની કોઈ તકલીફ નથી પડવાની એટલે થોડું પક્વ થયા પછી આપું એટલે આ પાંચ કે છ વર્ષ જે છે ને એ પછી પ્રારંભ કરાય એક બીજું પહેલા એને સાચું બોલતા શીખવો પછી એને વાંચતા શીખવો બરાબર એને રક્ષણ ની ઓળખ આપો કે આ ક છે આ મ છે આ જ છે અને પછી લેખનમાં એને લખતા શીખવો બરાબર કારણ કે ભાષા શીખાય છે પહેલાં સાંભળીને શીખાય છે બરાબર એટલે પહેલાં એને સંભળાવો પછી એને વંચાવો અને પછી એને લખાવો એટલે વાંચન અને પછી લેખનનો પ્રારંભ કે ભાઈ એલા તને આ તો આવડી ગયું પણ હવે મારે તો આ પહેલાં ભાઈને આ કેવરાવવું છે તો કેમ કરશું લખવું પડશે તો તરત કે ના ભાઈ હવે લખો જો આનો કેમ લખાશે તો એ પછી ધીરે ધીરે લેખન ઉપર આવી જશે અને પછી તો ભાષા એ આખરે સાધન છે આપણે જે બધું જ્ઞાન પ્રાપ્તિનું જો વિકાસ તે જ્ઞાનથી થાય બધું જ જ્ઞાન મળે છે ભાષા દ્વારા એટલે વિકાસનો આખો પાયો એ કોણ છે ભાષા છે અને એટલે જ તે એક ઉપનિષદમાં કહેવાયું છે કે શબ્દ બ્રહ્મ ની નિષ્ણાત પરમ બ્રહ્મ અધિગતી શબ્દ બ્રહ્મમાં જે નિષ્ણાત થાય તો એ પરબ્રહ્મ ને પામી શકે છે એટલે આ જ્ઞાનના દરવાજો છે ભાષાથી આ ભાષા દ્વારા લેખન વાચન દ્વારા આપણે આજે પણ કૃષ્ણ શું કહી ગયા કૌટિલ્ય શું કહી ગયા એ આજે પણ આપણે પામી શકીએ છીએ એટલે આ જરૂરી છે લેખન અને વાચન બંને જરૂરી છે પણ જો આ શુદ્ધ નહીં હો તો સાચો અર્થ પમાશે નહીં કે સમ્રાટ અશોક નવી રાણી તિષ્ય રક્ષિતા નામની સ્ત્રીને પરણે છે અશોકને આગલી રાણીનો પુત્ર કુણાલ છે હવે મોટાને રાજગાદી મળે એટલે આ નવી રાણી આનું કંઈક કરી નાખે તો એટલે એણે કુણાલને ઉછેરવા માટે એના મિત્રને ત્યાં મોકલી દીધો કુમાર જરા મોટો થયો સમજણો થયો એટલે પહેલાં મિત્રે પૂછાયું અશોકને કે હવે કુમારનું શું કરવું છે ત્યારે અશોકે એ સમયની ભાષામાં પત્ર લખ્યો કે કુમારો અધિયવું અધિ એટલે અધ્યયન કરવું ભણવું ભણાવવું તો કુમારો અધિયવું કુમારને હજી ત્યાં જ રાખી ભણાવો ભણાવો પણ ઈર્ષાની આગમાં સળગતી લાગ શોધતી પેલી તિષ્ય રક્ષિતાએ કોઈનું ધ્યાન ન જાય એમ સળી વડે કાજળ લઈ અને અ ઉપર એક માત્ર ટપકું કરી નાખ્યું વિશેષ ફેરફારનો તો કોઈનું ધ્યાન ન ગયું અને પત્ર મોકલાઈ ગયો પેલો મિત્ર વિચારમાં પીડ્યો કે અશોકની આજ્ઞા શું હતી કુમારો અંધીવું અને અંધીવું અર્થ તો થાય આંધળો કરો મિત્ર વિચારમાં પીડ્યો એણે કુણાલને બોલાવ્યો કે ભાઈ કંઈ સમજાતું નથી પણ આ તારા પિતાનો પત્ર છે કુણાલે જોયું અશોકના જ હસ્તાક્ષર હતા રાજ મુદ્રા હતી અને કુણાલ એ અશોકનો પુત્ર છે ભલે ગમે તે મારા પિતાની આજ્ઞા છે ને બે ખીલાંખમાં ભોંકી અને કુણાલ અંધ થઈ ગયો આપણા સ્મૃતિશાસ્ત્રના નિયમ પ્રમાણે અંધ તે રાજગાદી માટે યોગ્ય ગણાતો નથી એટલે જે આખા રાષ્ટ્રનો સમ્રાટ થવાનો હતો એ સાવ સામાન્ય અંધ માનવી બની ગયો શેને કારણે માત્ર એક ભૂલ એક ભૂલ જો આટલી બધી અસર કરી શકે તો આપણે તો પગલે ને પગલે અનેક ભૂલો છે કે તમે જે બધી વાત કરી કે ગુજરાતી સાચું બોલાવવું જોઈએ સાચું લખાવવું જોઈએ તો એની સૌથી મોટી જવાબદારી એ ભણાવતા શિક્ષકો પર રહે છે કે સાચું તો ખાસ એમના માટે તમારો ખાસ સંદેશ આપો કે એ લોકોએ હવે શું કરવું જોઈએ જેથી કરીને આવનારી પેઢી એ સાચું બોલે અને સાચું લખે આચારહ પ્રથમો ધર્મહ જી પહેલા તો શિક્ષકે પોતે સાચું બોલવું જોઈએ જ્યાં સુધી એના આચરણમાં આ શુદ્ધિ નહીં આવે ત્યાં સુધી એ બાળકમાં સંક્રાંત થવાની નથી પેલા દ્રણ ગુરુ એ એક સૂત્ર સમજાવ્યું કે ક્રોધમ મા કુરુ બધાને પૂછ્યું ને સૌ કેક આવડી ગયું આવડી ગયું યુધિષ્ઠિર ના પાડે ત્રીજે દિવસે જયારે યુધિષ્ઠિરે ના પાડી ત્યારે દ્રોણ એવા ગુસ્સે થયા કે એ પ્રહાર માટે દંડ પણ ઉગામ્યો અને ગુસ્સે ત્રણ સૂત્ર તને ત્રણ ત્રણ દિવસથી નથી આવડતું ત્યારે યુધિષ્ઠિરે કહેલું કે ગુરુજી શબ્દથી તો મને પહેલા જ દિવસથી આવડતું ઓહો પણ તમે જ્યારે મારા ઉપર આટલો બધો ક્રોધ કર્યો અને છતાંય મારામાં જરાય સામો ક્રોધ ન જન્મ્યો ત્યારે મને ખબર પડી કે આ સૂત્ર મારામાં નવગત થયું છે ક્રોધમ તો જ્યારે ક્યારે સાચું શીખ્યા કહેવા કે જ્યારે એ તમારા આચરણમાં આવે બરાબર છે તો શિક્ષકો એ પહેલા ભાષાની શુદ્ધિ એ ઉચ્ચારણમાં અને પછી એના પોતાના લેખનમાં પણ આવવી જોઈએ બરાબર અને આમ હશે ને તો જો શિક્ષક છે ને એ સમાજનો ઘડવૈયો એટલે છે જે મોટા અધિકારીને પણ કોઈ નથી અનુસરતું પણ શિક્ષક સામે સતત સો સો આંખો મંડાયેલી રહે છે એ કેમ બોલે છે એ કેમ લખે છે એ કેમ વર્તે છે અને જો શિક્ષક ભૂલ કરશે તો એ ભૂલનો ગુણાકાર થતો જશે અને એટલે જ તે એક સરસ વાક્ય છે કે અધિકારીની ભૂલ ફાઇલમાં દટાઈ જશે એન્જિનિયરની ભૂલ પુલ પૂરો થતાં પૂરી થશે ડોક્ટરની ભૂલ બહુ બહુ તો બે પાંચને કબરમાં પોઢાડશે પણ પછી કે છે કે શિક્ષકની ભૂલ શિક્ષણની ભૂલ આખા રાષ્ટ્રના પાયા હચમચાવ છે અને એ વખતે જો તમે ખોટું કરશો તો પછી આખું ભૂલોની પરંપરા ઊભી થશે અને સમાજ આખો નીચે ને નીચે થતો જશે એટલે સૌથી વધારે જાગવાની જરૂર તે પહેલા શિક્ષકે છે અને એટલે જ તે વેદમાં પણ એમ કહ્યું છે શિક્ષકના કામ માટે કે અધ્યયનમ ચ અધ્યાપનમ પેલા અધ્યયન કરો પેલા તમે હરવાર ભણો પેલા પછી તમે પહેલા શીખી લ્યો પછી અધ્યાપનમ પછી ભણાવો એટલે એ રીતે કરવું જોઈએ તો દર્શક મિત્રો જોયું ગુજરાતી ભાષામાં રહેલી ઘણી બધી ભૂલો એ આપણે લખતા હોવા છતાં બોલતા હોવા છતાં ખબર હોતી નથી આવી તો ઘણી બધી માહિતી સાહેબશ્રી પાસે છે સમાસ અલંકાર છંદ આવી ઘણી બધી ભૂલો હજુ આપણે કરતા હોઈએ છીએ એક વાતો એક એપિસોડ તો ઘણો ટૂંકો પડે તો દર્શક મિત્રો હજુ બીજા એપિસોડમાં સાહેબશ્રી પાસેથી આવી જ ઘણી બધી માહિતી અને માર્ગદર્શન આપણે મેળવશું પ્રથમ એપિસોડને રજા આપશો નમસ્કાર